गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आज આપણે ધોરણ 5 વિષય સામાન્ય જ્ઞાનનો અભ્યાસ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા ક્લાસની અંદર એકમ નંબર જે 17 નો અભ્યાસ કરી ગયા હતા, હવે આજે આપણે એકમ નંબર 18 નો અભ્યાસ કરીશું. તો અહીં આપણો એકમનું નામ છે કુદરતી આપત્તિઓ. શું છે કુદરતી આપત્તિઓ? विद्यार्थी मित्रों, आपने बधाने समझाई जाय छे के कुदरती आपत्तियो केवी केवी होय छे, बराबर. तो अहीं आपने चोपड़ी मां पेज नंबर 37 पर केटली केवी जे आपत्तियो आवती होय छे, आ आपत्तियो ना नाम तेनी व्याख्या आपी छे. तो आजे आपने तेनो अभ्यास करीशुं. रावेदन मुजब चालता માનવ જીવનમાં અચાનક કોઈ દુર્ઘટના સર્જાય. હવે અહીંયા આપણને એવું કહ્યું છે કે દરરોજના રોજકાર દરમિયાન જે માનવ જીવન ચાલે છે, આ માનવ જીવનની વચ્ચે અચાનક અનેક એવી દુર્ઘટનાઓ સર્જાતી હોય છે, બરાબર છે. ત્યારે માનવ જીવન કેવું થઈ જાય છે? ખોરવાઈ જાય છે. આગળ જોઈએ.
સંસ્કૃતિ આપત્તિઓને પણ બે પ્રકાર કરે છે, જેની અંદર આગાહી કરી શકાય તેવી આપત્તિ અને આગાહી ન કરી શકાય તેવી આપત્તિ. તેમાં કુદરતી આપત્તિ કઈ છે અને જે આગાહી ન કરી શકાય તેવી આપત્તિ કઈ છે તે પણ જોઈએ. હવે બીજો મુદ્દો આપણે જોવાનો છે માનવસર્જિત આપત્તિ. તો માનવસર્જિત આપત્તિ કોને કહેવાય? કે માનવ દ્વારા જે આપત્તિનું નિર્માણ થાય છે તે આપત્તિને આપણે શું કહીશું? માનવસર્જિત આપત્તિ. હવે માનવસર્જિત આપત્તિના ઉદાહરણ જોઈશું તો આગ, ઔદ્યોગિક અકસ્માત, યુદ્ધ અથવા તો હુલ્લડો, તોફાનો, બોમ્બ વિસ્ફોટ, આ બધી આપત્તિઓ કેવી છે? માનવસર્જિત આપત્તિઓ છે. બરાબર, અહીંયા માનવ દ્વારા આ આપત્તિઓનો નિર્માણ થતું હોય છે. હવે આપણે આગળ જોઈશું દુષ્કાળ. હવે દુષ્કાળ છે, દુષ્કાળ કોને કહેવાય? વરસાદ ન પડતા કે એકદમ ઓછો પડતા અનાજ પાણીની કાયમી અછત સર્જાય, જેને શું કહીશું આપણે? સૂકો દુષ્કાળ. દુષ્કાળના પણ બે પ્રકાર પડે છે, જેની અંદર સૂકો દુષ્કાળ અને લીલો દુષ્કાળ. તો જ્યારે વરસાદ ન પડતા આપણે અનાજ પાણીની ખૂબ અછત સર્જાય છે, જેને આપણે સૂકા દુષ્કાળ તરીકે ઓળખીશું. અને જ્યારે લીલો દુષ્કાળ, જેમાં ખૂબ એવો અતિમાં અતિ વરસાદ વરસે છે, જ્યારે અનાજને નુકસાન થાય છે, જેને આપણે શું કહીશું? લીલો દુષ્કાળ. બરાબર, હવે આગળ આપણે જોઈશું પૂર. પૂર કોને કહેવામાં આવે છે? તો નદીમાં આવતા પાણીના ધસમસતા પ્રવાહને શું કહેવાય છે? પૂર. બરાબર, તમે બધાએ આ પૂર જોયું હશે કે તમારી નજીક તળાવ હશે, નદી હશે, જેની અંદર ખૂબ એવો વરસાદ પડે છે ત્યારે નદીની અંદર શું આવતું હોય છે? પૂર આવતો હોય છે. બરાબર, હવે આપણે આગળ જોઈશું વાવાઝોડું. વાવાઝોડાને આપણે બીજા અર્થમાં ચક્રવાત તરીકે પણ ઓળખીએ છીએ. તો વાવાઝોડું કોને કહેવાય? વાવાઝોડાની વ્યાખ્યા જોઈશું કે ભારે વરસાદ સાથે અથવા ક્યારેક વરસાદ વગર વાતા તોફાની પવનોને વાવાઝોડું તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, વાવાઝોડાના પણ બે પ્રકાર જેવું હોય છે કે ક્યારેક કેવું હોય છે, ખૂબ એવા વરસાદ સાથે વાવાઝોડું આવે છે અને ક્યારેક વળી વરસાદ વગર પણ વાવાઝોડું આવતું તમે જોયું હશે. બરાબર, હવે આપણે આગળ જોઈશું પેજ નંબર 38 પર જે ભૂકંપ. બરાબર, હવે ભૂકંપ છે જે જમીનની અંદરના ખડકો જ્યારે ખૂબ શક્તિશાળી હલનચલન અનુભવે છે ત્યારે તેની ઉપરની સપાટી ઉપર શું થવા લાગે છે? કંપવા લાગે છે, એટલે કે ધ્રુજારી થવા લાગે છે, જે ઘટનાને આપણે શું કહીશું? ભૂકંપ કહીશું. ભૂકંપ છે જે ભૂકંપ ક્યાં થતો હોય છે? જમીનની અંદર. બરાબર, જમીનની અંદર આવેલા ખડકો જે ખૂબ શક્તિશાળી બની જાય છે અને જે અંદરની અંદર શું કરે છે? હલનચલન કરે છે, ત્યારે પૃથ્વીની સપાટી ઉપર ઉપરના ભાગમાં આપણને શું થાય છે? ધ્રુજારી આવે છે, કંપારી આવે છે. તેથી ખૂબ એવા વધારે પ્રમાણમાં થાય ત્યારે ધરતી ઉપર રહેલા જે ઝાડવાઓ છે, મકાનો છે, મોટી મોટી ઇમારતો છે, જે શું થઈ જાય છે? પડી જાય છે અને ખૂબ એવું નુકસાન થતું હોય છે, જેને આપણે શું કહીશું? ભૂકંપ તરીકે ઓળખવામાં આવે છે. આગળ આપણે જોઈશું સુનામી. સુનામી છે જે સુનામી સમુદ્રના પેટાળામાં ભૂકંપ થવાથી કે જ્વાળામુખી ફાટવાથી સમુદ્રની સપાટી પર ખૂબ શક્તિશાળી અને અસાધારણ લંબાઈના જે મોજા ઉત્પન્ન થાય છે, જેને આપણે શું કહીશું? સુનામી. હવે સુનામીની વ્યાખ્યા છે જે
सुनामी समुद्रना पेटामा भूकंप थवाथी भूकंप क्या थाय छे समुद्रना पेटामा એટલે કે દરિયામાં ભૂકંપ થાય છે તેથી જ્વાળામુખી ફાટવાથી સમુદ્રની સપાટી પર શું થઈ ગયા છે ખૂબ એવી શક્તિ અને અસાધારણ લંબાઈના કારણે સમુદ્રની અંદર મોજા ઉત્પન્ન થાય છે બરાબર તો આ સમુદ્રના મોજા ઉછળે છે ત્યારે સુનામી આવતો હોય છે જેને આપણે શું કહીશું સુનામી તરીકે ઓળખીએ છીએ આગળ જોઈશું આપણે જ્વાળામુખી જ્વાળામુખી કોને કહેવાય તો પૃથ્વીની સપાટી પર આવેલા છિદ્ર કે ફાટ દ્વારા પેટાળમાંથી શિલારસ એટલે કે મેઘમાં અથવા તો તેને લાવા તરીકે પણ ઓળખવામાં આવે છે જે ગરમ વાયુઓ રાખ માટી વગેરે ધડાકા સાથે અથવા ધીરે ધીરે જમીનની બહાર આવે છે આ પ્રક્રિયા જ્વાળામુખી વિસ્ફોટ કહેવાય છે આ પ્રક્રિયાથી રચાતા શંકુ આકારના પર્વતને જ્વાળામુખી પર્વત તરીકે પણ ઓળખવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો તમે બધાએ પર્વત તો જોયો હશે પર્વતનો આકાર કેવો હોય છે શંકુ આકારનો હોય છે પર્વત બરાબર તો અહીંયા જે જ્વાળામુખી છે તે જ્વાળામુખી પૃથ્વીની સપાટી પર આવેલા છિદ્ર કે ફાટ દ્વારા પેટાળમાંથી શું નીકળે છે લાવા અથવા તો મેઘમાં બહાર નીકળે છે જે કેવો હોય છે ખૂબ જ એવો ગરમ હોય છે રાખ માટી વગેરે ધડાકા સાથે હવે જમીનમાં જ્યારે જ્વાળામુખી વિસ્ફોટન થાય છે ત્યારે જમીનમાંથી જે લાવા ગરમ વાયુ બહાર નીકળે છે ત્યારે પૃથ્વી પર રાખ અને માટી વગેરે બહાર આવે છે બરાબર વિસ્ફોટ થવું એટલે કે અંદરથી જે ગરમ વાયુ બહાર આવે છે ત્યારે તેની સાથે ધીરે ધીરે જમીનની બહાર શું આવે છે રાખ અને માટી પણ આવે છે જેને આપણે શું કહીશું જ્વાળામુખી વિસ્ફોટ બરાબર તો આ પ્રક્રિયા રચાય ત્યારે શું બને છે શંકુ આકારના પર્વતો બને છે તમે પૃથ્વી પર જોતા હશો કે મોટા મોટા પર્વતો દેખાય છે અમુક જગ્યાએ તમને સપાટ મેદાનો દેખાય છે તો આ જે મોટા પર્વતો બને છે જે પર્વતો બનવાનું મુખ્ય કારણ શું છે જ્વાળામુખી વિસ્ફોટન બરાબર આ જ્વાળામુખી વિસ્ફોટન થાય ત્યારે જ્યાં પર્વત છે ત્યાં શું થઈ જાય મેદાન થઈ જાય અને મેદાન છે ત્યાં પર્વત થઈ જાય આવી પણ ઘટનાઓ બનતી હોય છે તો અહીંયા આપણું એકમ નંબર જે 18 છે જેની અંદર કુદરતી આપત્તિઓ બરાબર તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે આ કુદરતી આપત્તિઓની અંદર જે પ્રકાર પડે છે તેને પણ ધ્યાનથી વાંચવાના છે તો અહીંયા આપણે હવે પેજ નંબર જે 38 છે તેના પર તમને સ્વાધ્યાય આપ્યું છે તો સ્વાધ્યાયની અંદર તમને પ્રશ્નો પૂછ્યા છે જેની અંદર તમારે માન્યા મુજબ ઉત્તરો લખવાના રહેશે તો બોર્ડ પર મેં તમને સ્વાધ્યાય પણ લખીને બતાવ્યું છે તો અહીંયા પ્રથમ પ્રશ્ન આપણે જોઈશું તો આપત્તિઓના પ્રકાર હવે આપત્તિઓના પ્રકાર એટલે કે આપણે સૌ પ્રથમ આપત્તિઓના પ્રકાર વિશે શીખી ગયા છીએ તો આપત્તિ કેટલા પ્રકારની છે બે પ્રકારની હોય છે જેની અંદર આપણે જોયું કે કુદરતી આપત્તિઓ અને માનવસર્જિત આપત્તિઓ બરાબર તો પહેલા પ્રકારમાં આવશે કુદરતી આપત્તિ અને બીજા નંબર પર માનવસર્જિત આગળ જોઈશું જે બીજા નંબરનો પ્રશ્ન છે તેની અંદર તમને
જે કુદરત દ્વારા આપત્તિઓનું સર્જન થાય છે તેને આપણે કુદરતી આપત્તિ તરીકે ઓળખીએ છીએ. તો કુદરતી આપત્તિઓના પણ બે પ્રકાર છે, જેમાં આગાહી કરી શકાય તેવી આપત્તિ અને આગાહી ન કરી શકાય તેવી આપત્તિ. Thank you.
તોફાની પવનોને